કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના જન્મદિવસ નિમિત્તે ડિસેબલ વેલફેર ટ્રસ્ટમાં ઉજવણી કરવામાં આવી હતી. સુરતના કોંગ્રેસ કોર્પોરેટર અસલમભાઈ સાયકલવાલા સહિત અન્ય કોંગી કાર્યકર્તાએ ડિસેબલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ પદ્મશ્રી કનુભાઈ ટેલરની અધ્યક્ષતામાં દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી સોનિયા ગાંધીના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન અસલમભાઈ સાયકલવાલાને સાલ ઉઢાડી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીજીનો આજે 73મો જન્મદિવસ છે અને 73મા જન્મદિવસ આજે દિવ્યાંગ બાળકોની સાથે ઉજવવાનું અમે નક્કી કર્યું હતું. એ મુજબ આજે દિવ્યાંગ બાળકોની શાળા પીપલો સુરત ખાતે કનુભાઈ ટેલરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી કનુભાઈ ટેલર કે જેઓની ડિઝેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત આ શાળા છે, જેમના પ્રમુખ છે અને આ શાળાના પાયામાં હું પોતે પણ રહ્યો છું, એટલે આજે મારા સાથી કોર્પોરેટર શૈલેષભાઈ રાયકા, વિજયભાઈ પાનસેરિયા, ઇમરાનભાઈ સોલંકી સાથે અમારા તમામ આગેવાનો આ જન્મદિવસ ઉજવવા માટે અહીંયા ખાસ દિવ્યાંગ બાળકોની વચ્ચે આવ્યા છે અને અમે આટલી જ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે જે પરિવાર ગાંધી પરિવાર કે જે હંમેશા વિકલાંગો માટે એની સેવા કરવા માટે હંમેશા તત્પર રહે છે અને દર 21 ઓગસ્ટે રાજીવજીના જન્મજયંતિ નિમિત્તે દેશના તમામ ઘણા એવા મોટી સંખ્યામાં વિકલાંગોને બાઇકનું વિતરણ કરે છે અને જેના માટે વિકલાંગોને માટે સેવા કરવા માટે દિવ્યાંગ દિલથી લાગણી છે એવા સોનિયા ગાંધીજી 73મા જન્મદિવસે પરમ કૃપાળુ પરમાત્મા એમને તંદુરસ્તી આપે, એમને જીવ 100 કરોડ કરતાં વધુ જીવે, આ દેશની વધુ સેવા કરે એવી અમારે તમામ કોંગ્રેસની શુભેચ્છા રહી છે. આજનો પ્રોગ્રામ એ હતો કે સોનિયા ગાંધીજીનો રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શ્રી સોનિયા ગાંધીજીનો જન્મદિવસે આજે વિકલાંગ બાળકોને સાથે મળીને કેક અને ખાવાનું વિતરણનું આયોજન પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું અસલમભાઈ સાયકલ દ્વારા, કોર્પોરેટર શ્રી દ્વારા. આદરણીય કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મેડમ સોનિયાજીનો આજે બર્થડે છે, એ પ્રસંગે પ્રસંગરૂપ અને અનુરૂપ આજે દિવ્યાંગો વચ્ચે જે પ્રોગ્રામ અમે ઉજવવાનો નિર્ણય કર્યો, સાથી મિત્ર ભાઈ શ્રી અસલમભાઈ, દિવ્યાંગ ડિસેબલ વેલફેરના ટ્રસ્ટી અને સંચાલક આદરણીય કનુભાઈ અને મારા સાથી કોર્પોરેટર સાથે જે ઉજવવાનો નિર્ણય કર્યો એ ખૂબ જ આવકારદાયક છે અને અમે ખૂબ ખુશ છીએ કે દિવ્યાંગો વચ્ચે મેડમ શ્રીનો અમે બર્થડે ઉજવ્યો.